विद्यार्थी मित्रों, હું પ્રતિક દોશી પ્રતિક સર YouTube ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર નો 3.11 માં પ્રકરણ નંબર 3 માંગ વિશે આપણે માહિતી મેળવતા હતા. એમાં તમને પ્રકરણનો આખો ખ્યાલ કે કયા કયા મુદ્દા આવે છે તે વિશે આપણે અભ્યાસ કર્યા હતા. અને આપણે પ્રશ્ન નંબર 1 માંગની વ્યાખ્યા, પ્રાંગની પ્રસ્તાવના અને તેની વ્યાખ્યા વિશે આપણે જોઈ ગયા હતા. આજે આપણે માંગને અસર કરતા પરિબળો સમજાવો વિસ્તારપૂર્વક, જે આપણો પ્રશ્ન નંબર આપણો 2 આવે છે અને 5 માર્કનો પ્રશ્ન હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2 આપણો, માંગને અસર કરતા પરિબળો કયા કયા આવે છે? મુખ્યત્વે માંગને અસર કરતા પરિબળો 2 છે. વસ્તુ કે સેવાની માંગને અસર કરતા પરિબળો હોય છે, એટલે કે પરિબળો કેવા છે? વસ્તુ કે માંગને અસર કરતા હોય છે, કે વસ્તુની માંગ કેવી છે એના ઉપર. પહેલો આવે છે વસ્તુ ને સેવાની કિંમત કેવી છે. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ સેવા હોય, જેની કિંમત વધુ હશે તેની માંગ ઓછી હશે, અને જેની કિંમત ઓછી હશે તેની માંગ વધુ પ્રમાણમાં હશે. એટલે શું કીધું? વસ્તુ કે સેવાની કિંમતને ખાસ અસર કરનારું પરિબળ છે એ એક ભાવ, એની કિંમત ઉપર છે. બીજો છે કિંમત સિવાયના અન્ય પરિબળ. કોઈ પણ વસ્તુ કે સેવા છે એ કિંમતને અસર નથી કરતું, તેની સિવાયના અન્ય પરિબળો કયા કયા છે તેની ડિટેલ આવે છે. તેની ડિટેલ પણ આપણે જોવાના છીએ. તો સૌથી પહેલો આવે છે વસ્તુ કે સેવાની કિંમત, એ કિંમત કેવી અસર કરે છે તેની ઉપર આપણે જોઈ લઈએ. વસ્તુ કે સેવાની કિંમત એ વસ્તુ કે સેવાની માંગને સૌથી વધુ અસર કરતું અગત્યનું પરિબળ છે. એટલે શું કીધું? વસ્તુ કે સેવાની કિંમત એ છે એની માંગને, ખાસ કરીની માંગને સૌથી વધુ અસર કરતું પરિબળ છે. વસ્તુ કે વસ્તુની કિંમત ઘટે, કિંમત ઘટે છે એટલે માંગ વધે છે. વધે એટલે એને આપણે માંગનું વિસ્તરણ કહેવામાં આવે છે. એટલે શું કીધું? કે વસ્તુની માંગ ધીમે ધીમે વધે, દિવસે દિવસે એની માંગ વધતી જાય તો માંગનું વિસ્તરણ થાય છે. પણ એની આખી વિરુદ્ધની પરિસ્થિતિ કે જ્યારે કિંમત વધે છે ત્યારે એની વસ્તુ કે સેવાની માંગ ઘટે છે. કિંમત વધે એટલે તેની માંગ ઘટે છે, માંગ ઘટે એટલે વસ્તુ કે સેવાનો માંગનું સંકોચન થાય છે. જ્યારે માંગ બજારમાંથી બજારમાં વધે છે, ગ્રાહકોની માંગ વધે છે, માંગ વધે એટલે માંગનું વિસ્તરણ થાય, અને માંગ ધીમે ધીમે ઘટવા પામે એટલે માંગનું સંકોચન થાય. કિંમત વધે, કિંમત વધે છે એટલે માંગ ઘટે છે, કિંમત ઘટે છે એટલે કે માંગ વધે છે. એ રીતે વસ્તુ કે સેવાની કિંમતને અસર કરનારું પરિબળ આવે છે. હવે વસ્તુ કે સેવાની કિંમત સિવાયના અન્ય પરિબળો કયા છે તો જોઈ લઈએ. પહેલું આવે છે વ્યક્તિની આવક કેવી છે. વ્યક્તિ જે આવક, વ્યક્તિની આવક દિવસે દિવસે જો વધતી હોય તો વ્યક્તિની આવક વધતા પામશે, પણ જો વ્યક્તિની આવક દિવસે દિવસે ઘટતી હશે તો તેની માંગ ઘટવા થતી જશે. એટલે શું કીધું? વ્યક્તિની આવક, વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. જેમ અહીંયા વસ્તુની કિંમત વચ્ચે કેવો સંબંધ હતો? વ્યસ્ત સંબંધ હતો, કે કિંમત વધે છે ત્યારે માંગ ઘટે છે અને કિંમત ઘટે છે ત્યારે માંગ વધે છે, એ વ્યસ્ત ઊંધો સંબંધ છે. પણ અહીંયા શું છે? વ્યક્તિની આવક સાથે સીધો સંબંધ છે, કે વ્યક્તિની આવક 2000 ના 5000 થશે તો વ્યક્તિ જે 2000 માં માંગ કરતો હતો તે 5000 માં એની માંગ વધવાની છે. એટલે સીધો સંબંધ કીધો. વ્યક્તિની આવક ઘટે છે તો એની માંગ પણ ઘટે છે. વ્યક્તિની આવક વધતા વ્યક્તિની જે તે વસ્તુ ખરીદવાની શક્તિ વધે છે, પરિણામે વસ્તુની માંગ વધે છે. જ્યારે વ્યક્તિની આવક ઘટતા તેની વસ્તુ ખરીદવાની શક્તિ ઘટે છે, એટલે કે માંગ ઘટે છે. જો કે અહીં નિમ્ન ગુણવત્તાની વસ્તુઓ પણ અપવાદરૂપ બની જાય છે. એટલે ક્યારેક એવું પણ થાય કે ઓછી ગુણવત્તાવાળી હોય, નિમ્ન ગુણવત્તાવાળી હોય, એ વસ્તુની અહીંયા વસ્તુઓ અપવાદરૂપ બને. અપવાદરૂપ બને એટલે કે ક્યારેક એ વસ્તુ ખરીદવામાં પણ એ ગ્રાહક છે ક્ષોભ અનુભવતું હોય, શ્રમ અનુભવતું હોય કે આ વસ્તુ ખરીદવાથી આપણે નીચું જવું પડશે, શ્રમ અનુભવતું હોય, એટલે કે એ વસ્તુ અહીંયા અપવાદરૂપ બનતી હોય છે. બીજો મુદ્દો આવે છે આપણો, વ્યક્તિની પસંદગી કેવી છે. વ્યક્તિની પસંદગી ઉપર ખાસ નિર્ભર થતું હોય છે. વ્યક્તિની આવક ભલે કદાચ વધુ પ્રમાણમાં હોય, પણ એની પસંદગી કદાચ ઓછી ભાવની હોય છે, તો એ પણ માંગને અસર કરતું હોય છે. વસ્તુની વ્યક્તિની પસંદગી, વ્યક્તિના ગમા અણગમા,
शोक पसंदगी एटले शुं कीधुं व्यक्तिना गवाण गमाण एटले के व्यक्तिने अमुक वस्तु गमती हशे क्यारेक न पण गमती हशे व्यक्तिनी आवक भले ओछी हशे पण तेनो शोक वधारे प्रमाणमां सारो एवो ऊंचो प्रकारनो हशे तो व्यक्ति ए ऊंची प्रकारनी वस्तु पण पसंदगी करवामां वधारे मांग करतो हशे। व्यक्तिना गमा अणगमा शोक पसंदगी वगैरे पण वस्तु के सेवानी मांगने असर पहोंचाड़ी सके। केटलीक वार केटलीक वस्तु के सेवा प्रत्ये ग्राहकोनी रुचि के टेव पसंदगी टीवी वर्तमान पत्रों लोको साथेना संपर्कोना कारणे पण बदलाई जती छे। क्यारेक आपणे वधारे प्रमाणमां एवी जाहेरात जोताईशुं के जे वस्तुनी आपणे मांग करवी नथी छतां पण आपणे वस्तुनी आपणे मांग करता छीए। शुं काम तो के टीवीमां बतावी छे आपणने वस्तु मात्र टीवीमां जोवाथी पण आपणने गमी जती होय छे। जेम के नानी उमरथी वाचनो शोख धरावनार बाळक तरीके वार्ताना वाचन बाळक हशे तो ए वार्ताना वाचन नो शोख धरावतो हशे। ज्यारे पुख्त उमरे नवलिका अथवा नवलकथा वाँचवानो शोख धरावतो हशे अने ए ज वस्तु ज्यारे मोटी उमर थती हशे त्यारे ए धार्मिक पुस्तकोनो वाचन एटले के जेम जेम उमरनुं प्रमाण हशे तेम तेम पुस्तकोनो वाचन अलग अलग हशे। आम अभिरुचि के पसंदगी बदलाता मांग पण बदलाई छे। आ रीते आपणे व्यक्तिनी पसंदगी विशे वात करी सके। हवे त्रीजो मुद्दो संबंधित वस्तुओनी किंमत विशे वात करीए। त्रीजो मुद्दो आवे छे संबंधित वस्तुओनी किंमत। सामान्य वस्तुओ अने अन्य वस्तु साथे बे प्रकारना संबंधो होय सके एक अवेजीपणानो अने बीजो आवे छे पूरकपणानो। अवेजीपणानो एटले के तेनी साथे तेना जेवी ज सर्विस आपती अथवा तेना जेवी ज आपणने संतोष आपती वस्तु होय तो ए अवेजीपणा छो अने पूरकपणो एटले के तेनी बदले बीजी वस्तु एम। अहींया आवा प्रकारनी वस्तुओने संबंधित वस्तु अने आवी वस्तुने किंमत ने संबंधित वस्तुनी किंमत कहेवाय छे। एटले शुं कीधुं के आवा प्रकारनी वस्तुने संबंधित वस्तु अने आवी वस्तुनी किंमत ने संबंधित वस्तुनी किंमत कहेवाय छे। हवे अवेजी वस्तुनी किंमत आपणी आवे छे के अवेजी वस्तुनी किंमत कोने कही शकाय छे। अवेजी वस्तुनी किंमत जरूरियात संतोषवा एक वस्तुना स्थाने बीजी वस्तु उपयोगमां लई शकाती होय। शुं कीधुं आपणे मात्र आपणी जरूरियात संतोषवी छे आपणे मात्र भूख आपणने लागी छे पेट भरवू छे तो हवे आपणने इच्छा छे के मारे पिझ्झा खावा छे पण पिझ्झा अवेलेबल नथी तो बीजी कोई पण वस्तु आपणे खाई शकीए तो ए आपणे अवेजी वस्तु कहेवाय। पिझ्झा ने बदले आपणे सेन्डविच खाई लईए तो पण आपणुं पेट भराई जाय छे। एटले शुं कीधुं के मात्र जरूरियात संतोषवा एक वस्तु ना साने बीजी वस्तु उपयोग में लई शकाती होय। उदाहरण तरीके जेम के तमने लिख्यु छे एर कंडीशनर अने एर कूलर बंने वस्तु एवी छे के जे आपणने ठंडक आपे छे तो के एर कंडीशनर न होय एसी न होय तो तेनी जगह आपणे एर कूलर वापरीए बंने आपणे जरूरियात शुं छे आपणी एर कूलर एटले के ठंडक आपवा माटे छे बंने वस्तु ठंडक ज आपे छे। एर कूलर छे जेनी किंमत आपणी ओछी छे अने एर एसी छे एनी किंमत वधु होय छे तो बंने वस्तु ઠંડક જ આપે છે પણ બંને વસ્તુ અવેજીપણાનો સંબંધ ધરાવે છે કે ભાઈ એસી ન હોય તો એર કુલર હોય તો ચાલે તો તેવી વસ્તુને આપણે અવેજી વસ્તુઓ કહેવાય છે। આ પ્રકારની વસ્તુઓમાં હરીફાઈનું તત્વ વધુ હોય છે જેમ કે એક સરખી લાક્ષણિકતા ધરાવતા બે જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન હોય કોઈ પણ એક બે મોબાઈલ ફોન છે ભાઈ એપલ આઈફોન છે અને એની સામે કોઈ વિવો કે સેમસંગનો મોબાઈલ છે તો બંને વસ્તુમાં કિંમતનો ડિફરન્સ હશે બંને વસ્તુના ફીચર્સ બંનેના સેમ હશે તો બંનેની કિંમતનો ડિફરન્સ હશે બંનેમાં એવી કમ્પેરિઝન થતી હશે તો હવે જે વસ્તુ બંનેમાં વસ્તુ તો એક સરખી જ છે કે એમાં એમઆઈ કેમેરો આવે છે આમાંય કેમેરો આવે છે આમાંથી ફોન થાય છે ઓલામાંથી ફોન થાય છે આમાં વોટ્સઅપ યુઝ થાય છે ઓલામાં વોટ્સઅપ યુઝ થાય છે તો બંનેમાં મેઇન ડિફરન્સ શું છે એ મેઇન ડિફરન્સ બંનેમાં કોઈ ફેરફાર હોતો નથી માત્ર કંપનીનો ફેર હોય છે બંનેની કિંમતનો ફેરફાર હોય છે। એટલે શું કીધું કે બે જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન ટીવીનો ફેરફાર હોય છે ફ્રીજનો ફેરફાર બાઇક વગેરે અહીં મૂળ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય પણ તો પણ અવેજી વસ્તુની કિંમત ઘટતા અવેજી વસ્તુની માંગ વધતા મૂળ વસ્તુની માંગ ઘટે છે। એટલે શું કીધું બંને વસ્તુ જે કોઈ પણ આ જે એક્સ કંપનીનો અને વાય કંપનીનો બે કંપનીના મોબાઈલ છે હવે એ એવું કઈ વસ્તુ નથી કે ભાઈ આ વસ્તુની આપણે કિંમત બંનેની સરખી છે બંનેનો ઉપયોગ સરખો છે બધી વસ્તુ સરખી થતી હોય છે પણ ફેરફાર શું થાય છે। એટલે શું કીધું કે અવેજી વસ્તુની કિંમત ઘટતા આપણે એક્સ વસ્તુ ને વાય વસ્તુ
बने बने अत्यारे किंमत एक सरखी है अत्यारे परिस्थिति एवी है कि भाई एक वस्तु कोई एक वस्तु किंमत में घटाडो थाय त्यारे अवेजी वस्तु की मांग वत्ता मूल वस्तु की मांग घटे शू कीधु कि आपणे एक उदाहरण ली लीए ए कंपनी ने बी कंपनी बे कंपनी है ए कंपनी नो भाव घटे छे त्यारे बी वस्तु बी जे वस्तु छे एनी ऑटोमेटिकली मांग वधवा पामे छे तो एने अवेजी वस्तु नी मांग कहेवामां आवे छे। एटले शुं कीधुं के एक वस्तु नी किंमत नो भाव घटे छे त्यारे हवे जो अत्यारे बजारमां जो तो पहेला एर कूलर छे खूब सस्ता मळता हता अने एसी छे मोंघा मळता हता पण हवे शुं थई गयुं छे एर कूलर एटला थोड़ाक मोंघा थई गया छे जे अमुक जो तो थोड़ाक वधारे पैसा राखता आपणे घरमां एसी आवी जाय छे पण अत्यारे माणसो एसी ने वधारे प्रिफर करे छे। शुं कामतो के एसी सस्ता थई गया छे एसी नो भाव घटी गयो छे एर कूलर नो भाव वधी गयो छे एटले के माणस एर कूलर खरीदता पहेला सौथी पहेला एसी उपर वधारे फोकस करे छे। एटले शुं कीधुं के अवेजी वस्तु नी किंमत किंमत भाव घटे छे अथवा भाव वधे छे त्यारे बीजी वस्तु नी मांग ऑटोमेटिकली वधे छे तो तेने अवेजी वस्तु नी मांग कहेवाय छे। आथी विरुद्ध अवेजी वस्तु नी किंमत वधता अवेजी वस्तु नी मांग घटे छे परिणामे मूल वस्तु नी मांग वधे छे एटले के मूल वस्तु जे आपणे ओरिजिनल वस्तु छे एनी मांग वधघट वधघट थया करे छे। तो आ थई अवेजी वस्तु नी किंमत। हवे पूरक वस्तु नी किंमत विशे जोईए। संबंधित वस्तु नी किंमत मां विद्यार्थी मित्रो बीजो मुद्दो आवे छे पूरक वस्तु नी किंमत। जे ते एक वस्तु नो उपयोग करवा माटे बीजी वस्तु जरूरी होय एटले तेनी साथे जोडायेली छे जेम के आपणे स्कूटर के कार लईए छे तेने साथे पेट्रोल पुरावू पड़े जो पेट्रोल नो भाव वधे छे तो ऑटोमेटिकली बीजी वस्तु नो भाव वधवानो छे जेम के कार माटे पेट्रोल छे तो तेवी वस्तु ने पूरक वस्तु कहेवाय छे के तेनी वगर चालवानो नथी। पूरक वस्तु ना उदाहरण मां मोबाइल अने सीम कार्ड। खाली एकलो मोबाइल लई लीए तो खाली गेम रमी शकाय पण गेम लावा माटे ते नेट नी जरूर पड़े छे तो एटले नेट होवा माटे सीम कार्ड होवो जरूरी छे। एर कंडीशन अने वीजळी एसी लावीए छीए पण एसी आमनम चालवन नथी इलेक्ट्रिसिटी जोशे आपणे। चश्माની ફ્રેમ અને કાચ એકલા ચશ્માની ફ્રેમ તો પહેરાતી નથી સાથે કાચ હોવો જોઈએ વગેરે। અહીં મૂળ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય તો પણ વસ્તુની કિંમત વધતા પૂરક વસ્તુની માંગ ઘટે છે। મૂળ વસ્તુમાં કાંઈ ફેરફાર ન થાય મૂળ વસ્તુ શું છે ચશ્માની ફ્રેમ એની માંગમાં કોઈ ફેરફાર ન થાય પણ ચશ્માના જે કાચ છે એનો ભાવ વધી જાય તો એની માંગ ઘટવાની છે। એટલે શું કીધું કે મૂળ વસ્તુના મૂળ વસ્તુમાં કોઈ ફેરફાર ન થાય એમાં ભાવમાં કોઈ ફેરફાર ન થાય પૂરક વસ્તુમાં ભાવમાં ફેરફાર થાય તો પણ એની માંગ ઘટે છે। વળી મૂળ વસ્તુનો ઉપયોગ કરવો પણ મોંઘો બનતો તો પણ તેની માંગ ઘટે છે। તે જ પ્રમાણે પૂરક વસ્તુની કિંમત ઘટતા પૂરક વસ્તુને મૂળ વસ્તુની માંગ વધે છે। બહુ સીધો સાદો નિયમ છે કે કિંમત ઘટતા માંગ વધે છે અને કિંમત વધતા માંગ ઘટે છે। દરેક વસ્તુ હોય અવેજી વસ્તુ હોય કે પૂરક વસ્તુ હોય ગમે એ વસ્તુમાં આ ટોપિક ઇમ્પોર્ટન્ટ બનતો હોય છે। હવે ચોથો મુદ્દો ભવિષ્યની કિંમતો અને તેની અટકળો અંગેનું અનુમાન કે ભવિષ્યમાં એ વસ્તુના ભાવ શું રહેશે। અત્યારે પેટ્રોલનો ભાવ જુઓ તો 80 રૂપિયા ઉપરનો ભાવ થઈ ગયો છે એ વ્યક્તિ પુરાવાનો છે એ વ્યક્તિને જરૂરિયાત છે પણ અત્યારે સોના ચાંદીનો ભાવ જુઓ સોના ચાંદીનો ભાવ આસમાને ચડી ગયો છે એટલે કે અત્યારે જુઓ તો સોના ચાંદી જે છે એ 65,000 કે 70,000 ઉપર છે એટલો ચાંદીનો ભાવ બોલે છે અને સોનાનો ભાવ છે એ 50,000 રૂપિયા ઉપર। અત્યારે કોઈ વ્યક્તિને રોકાણ કરવા માટે પણ લેવું છે તો પણ એ વિચાર કરે છે કે અત્યારે કદાચ હું લઈ લઈશ તો ભવિષ્યમાં એનો ભાવ શું રહેવાનો છે ભવિષ્યમાં એનો ભાવ કદાચ ચાલો લાંબા ગાળે વિચારો તો વધવાનો છે પણ ટૂંકા ગાળે કોઈ વ્યક્તિ વિચારે છે કે ભાઈ મારે વર્ષ બે વર્ષ સુધી એને રાખી મૂકવું છે અને પછી વર્ષ બે વર્ષમાં એનો ભાવ ઘટી ગયો તો એટલે કે ભવિષ્યની કિંમત અંગેની અટકળો પણ એવી હશે તો પણ માંગ વધઘટ વધઘટ થયા કરતી હોય છે। વ્યક્તિ દ્વારા કરવામાં આવતી વસ્તુની ભવિષ્યની કિંમતો અંગેની અટકળો એટલે કે અનુમાન વસ્તુની વર્તમાન માંગને મોટા પાયે પર અસર કરે છે। શું કીધું વ્યક્તિ દ્વારા કરવામાં આવતી વસ્તુની ભવિષ્યની કિંમત અંગેની અટકળ કે ભવિષ્યમાં કિંમત એ વસ્તુની કેવી હશે તે વસ્તુની કિંમતને અટકળો વ્યક્તિની વર્તમાન માંગને પણ અસર કરતી હોય છે। જેમ કે ભવિષ્યમાં વસ્તુની કિંમત અંગે વધારો થવાનું કોઈ સૂચન અનુમાન હશે તો વર્તમાનમાં તેની માંગ ઘટે છે એટલે કે માંગ થવા સોરી શું કીધું કે ભવિષ્યમાં કોઈ પણ વસ્તુના ભાવ વધવાના હશે તો અત્યારે વ્યક્તિની માંગ વધારી દેશે। હમણાં જ તે માની લો કે ઉદાહરણ તરીકે લઈએ કે હમણાં ન્યૂઝમાં આવે કે ભાઈ આવતીકાલે આજ રાતથી 12 વાગ્યાથી
पेट्रोल में 5 रूपया लीटरे पेट्रोल में 5 रूपया वधारो थाय छे, तो जे व्यक्ति ने पेट्रोल नी जरूरियात नथी एना स्कूटर के वाहन में पेट्रोल ऑलरेडी छे छतां ए व्यक्ति पेट्रोल पुरावा माटे दौड़ी जाय छे। शुं काम? पेट्रोल पंपे दौड़ी जाय छे। शुं काम? तो के पेट्रोल नो भाव आवती काल थी 5 रूपया वधवानो छे, पछी घटशे क्यारे એનું કોઈ નક્કી નથી। એટલા માટે વ્યક્તિ જ્યારે ભવિષ્યમાં એને ખબર પડે છે કે ભવિષ્યમાં એ વસ્તુનો ભાવ કદાચ વધશે તો અત્યારે એની માંગ વધારો કરશે। તે જ પ્રમાણે વસ્તુની કિંમત ભવિષ્યમાં ઘટવાનું અનુમાન કદાચ એમ કહેવામાં આવે કે આજ રાતથી પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો થવાનો છે તો કોઈ વ્યક્તિ નથી જવાનો, તો માંગ એની ઘટાડવાનો છે, માંગ ઘટશે। શું કામ? તો કે 5 રૂપિયા ઘટવાના જ છે, આજ નહીં તો કાલ, આપણે જયારે જરૂર પડશે ત્યારે 5 રૂપિયા ઘટાડા સાથે જ આપણને વસ્તુ મળવાની છે। તો જયારે કોઈ પણ ભાવ ઘટવાનો હશે ત્યારે અત્યારે કોઈ વ્યક્તિ એમાં રોકાણ કરવા, કોઈ વસ્તુ ખરીદવા માટે તત્પર, માંગ કરવા માટે તત્પર રહેવાનું નથી, એટલે કે માંગમાં ઘટાડો રહેવાનો છે। એટલે કે ભવિષ્યની કિંમત અંગેનો અટકળ હશે, ભવિષ્ય કિંમત અંગેનું અનુમાન હશે, તો પણ એ વસ્તુ ભાવ જો વધવાના હશે તો માંગ વધારશે, અને જો ભાવ ઘટવાનો હશે તો માંગને ઘટાડશે। હવે પાંચમો મુદ્દો ઉપર જોઈ લઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમો મુદ્દો અને છેલ્લો મુદ્દો આવે છે આપણો માંગને અસર કરતા પરિબળમાં, અન્ય પરિબળમાં છેલ્લો મુદ્દો પાંચમો મુદ્દો આવે છે કે વસ્તી અને વસ્તીનું વય જૂથ કેવું છે। તમારા ઘરમાં 4 જણા રહેતા હોય અને અચાનક કોઈ 10 મહેમાન આવી ચડે છે તો તમારી સ્વાભાવિક છે માંગ વધવાની છે। જે વસ્તુ તમારા 4 જણા પૂરતી હતી એ વસ્તુ હવે કઈ 10 જણાને પૂરી થઈ શકે એવી વસ્તુ નથી, તો તમારે ફરજિયાત 12 બીજી વસ્તુ લાવવી પડશે। એટલે બીજી વસ્તુ જે લાવવી પડે છે ખાસ કરીને ખાવા પીવાની વસ્તુ, તો એ ચીજ વસ્તુની માંગ વધે છે। તો પણ એટલે કે વસ્તી જેમ જેમ વધે છે એમ એની માંગ પણ વધે છે, વસ્તી જેમ જેમ ઘટે છે એની માંગ પણ ઘટે છે। વસ્તી અને વસ્તીનું વય જૂથ દેશની વસ્તીના પ્રમાણમાં જ વસ્તુનો વપરાશ થતો હોય છે, આથી વસ્તી વધતા વસ્તુની માંગ વધે છે, જ્યારે વસ્તીમાં ઘટાડો થતા વસ્તુની માંગ ઘટે છે। તે જ પ્રમાણે વસ્તીના વય જૂથમાં થતા ફેરફારની અસર પણ વસ્તુની માંગ પર અસર કરતી હોય છે, કારણ કે વસ્તીના વય જૂથમાં યુવાન વસ્તુની માંગ કેવી છે, બાળકોની માંગ કેવી છે, તેમજ વૃદ્ધોની માંગ, દરેક વ્યક્તિ જેમ વય જૂથ કેમ જેમ પહેલા જોયું કે વસ્તી પ્રમાણે કે વસ્તી વધશે તો માંગ વધશે, વસ્તી ઘટશે તો માંગ ઘટશે, પણ બીજી રીતે વય જૂથ પ્રમાણે કે ભાઈ યુવાન છે તો એને કઈ વસ્તુની જરૂરિયાત પડશે, એ કઈ વસ્તુની માંગ કરશે, બજારમાં કોઈ પણ વસ્તુની જાહેરાત આવે છે તો એ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને યુવાનો ત્રણેયને ધ્યાનમાં રાખીને એ જાહેરાત બહાર પાડતા હોય છે। અમુક જાહેરાત છે ખાસ કરીને બાળકો માટે જ હોય છે, એટલે કે બાળકોની જ માંગને અસર કરતું હોય છે, કે બાળકો જે વસ્તુની માંગ કરવા નહીં, એમ કઈ વૃદ્ધો એ વસ્તુ માંગ કરવા માટે તત્પર હોતા નથી કે યુવાન પણ, અને જે વસ્તુ યુવાનો ખરીદવા માટે તત્પર હોય છે એ બાળક કે વૃદ્ધો ખરીદવા માટે તત્પર હોતા નથી। એટલે કે દરેકની વસ્તુ યુવાનો, વૃદ્ધો અને બાળકો, દરેકની માંગ અલગ અલગ હોય છે, દરેકની વસ્તુની માંગ અલગ અલગ હોય છે, એ રીતે માંગમાં વધારો ઘટાડો થતો જોવા મળતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં, આજના લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 2 કે જેમાં આપણે યુનિટ 3 અને લેક્ચર નંબર 2 કે જેમાં આપણે માંગને અસર કરતા પરિબળો જોઈ ગયા હતા, એ આગળના પ્રશ્નમાં આપણે પ્રશ્ન નંબર 3 માંગનું વિધેય અને માંગને નિયમની અનુસૂચિ વિશે આપણે પ્રશ્ન જોવાના છીએ। તો આ વિશે આગળ આપણે પ્રશ્ન જોવાના છીએ। તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આભાર વિદ્યાર્થી મિત્રો।